આ છે અમદાવાદમાં રહેતા 5 લોકોનો પરિવાર. અગાઉ જ્યોતિબહેનને ઘર વપરાશ માટે રોજ 3 લિટર દૂધની જરૂર પડતી હતી, જેમાંથી તેઓ છાશ અને દૂધની બીજી બનાવટો પણ બનાવી લેતા. જ્યારે હવે દૂધના ભાવ વધવાથી રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે, જ્યોતિબહેન હવે 3ને બદલે 1.5 લિટર દૂધ મંગાવે છે. સામાન્ય રીતે અમે લોકો ઘરમાં 3 થી 4 લિટર દૂધ લેતા હતા, એના બદલે અમે અત્યારે ઓછું કરી નાખ્યું છે, જેવી રીતના 1.5 લિટર લઈએ છીએ. કેમ કે બજેટના કારણે અમારે બધી રીતના જોવું પડે છે. દૂધની સાથે કઠોળ અને દાળનો ભાવ વધારો પણ લોકોને મૂંઝવી રહ્યો છે. શાકભાજીના ભાવ વધારાએ ગૃહિણીઓના રસોડાના ખર્ચને વધુ વજનદાર બનાવી દીધું છે. શાકભાજી લેવા પહેલાં 100 રૂપિયા લઈને જતા હતા શાક માટે, તો હવે 500ની નોટ લઈ જઈએ. પર્સમાં જોઈએ તો 100ની નોટ મળે જ નહીં, સીધી 500ની 1000ની જ નોટ મળે, કેમ કે મોંઘવારી એટલી થઈ ગઈ એટલે પૈસા એવી રીતે લઈ જવા પડે. ભાવ વધારાએ ગુજરાતીઓના દાળ પ્રેમ ઉપર પણ તરાપ મારી છે. આ કારણે અનેક પરિવારોએ પોતાના ઘરમાં એક આંતરે કે અઠવાડિયામાં 2 વાર જ દાળ ભાત બનાવવાનો વખત આવ્યો છે. પહેલાં રોજ દાળ બનાવતા હતા, હવે એમ થાય કે ચલો આપણે એક દિવસના બનાવી, બીજે એકત્રે બનાવીએ એમ થાય. ચલો રોજ દાળ ભાતમાં બહુ મૂંઘી થઈ ગઈ, તો કંઈ ને કંઈક તો કટોતી તો કરવી જ પડે વ્યવસ્થિત, કેમ કે ગૃહિણીને ઘર ચલાવવું એટલે વ્યવસ્થિત જોવું જ પડે. એમ કે આમાં કટોતી કરીએ કે આમાં કટોતી કરીને બધી રીતે જોઈને પછી આપણે ચલાવવું પડે રસોડું. તેલના ભાવ વધારાએ પણ ગૃહિણીઓની આંખે પાણી લાવી દીધા છે. મોંઘવારીમાં તેલના ડબ્બાનો ભાવ 2000 ને આંબી જતા ગૃહિણીઓને રસોડે રાંધવું કેમ, સતત એનો જ વિચાર સતાવ્યા કરે છે. અત્યારની સ્થિતિ એટલી બધી સ્ટ્રોંગ છે અને મોંઘવારી પણ એટલી બધી છે ને, તો કંઈ સમજ જ નથી પડતી શું લાવવું ને શું ના લાવવું. સવારે 500ની નોટ આપણે પર્સમાંથી કાઢીએ તો ત્યાં ત્યાં જ ખલાસ થઈ જાય છે. મોંઘવારીએ ગરીબ લોકોની રોજી છીનવી લીધી છે. પહેલા અનેક પરિવારોમાં કામ કરવા માટે કામવાળી બહેનો કે ભૈયા આવતા, હવે મોંઘવારીમાં મજબૂરીવશ ઘરનું બજેટ સંભાળવા આવા પરિવારોએ કામવાળાને કાયમ માટે રજા આપી દેવી પડી છે. બધામાં જ કાપ મૂકી દેવો પડે છે. સવારથી ઉઠે ત્યાંથી ધારો કે કામવાળા રાખતા હોય તો કામવાળા બંધ કરી દીધા, જાતે કામ કરીએ એમ. કામવાળા અમે તો બંધ કરી દીધા છે, કારણ કે એ લોકોએ આ લોકોએ ભાવ વધાર્યો એટલે કામવાળાએ એટલો ભાવ વધાર્યો છે, એટલે કામવાળાને છોડીને અમે જાતે કામ કરતા થઈ ગયા છે. જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓમાં 10 દિશાઓથી થતા ભાવ વધારા વચ્ચે કરોડો લોકોને મૂંઝવતો સવાલ એ છે કે મોંઘવારીનો ઉપાય શું. કેમેરામેન વિજય પટેલ સાથે દેવશી બારડ, VTV અમદાવાદ.